सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश सोवाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरत्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण વાલા ભક્તો આપણા પીવડા ઘનશ્યામ મહારાજનો ચતુર્થ પાઠોત્સવ ખૂબ સુંદર ચાલી રહ્યો છે. કથા વાર્તાના પ્રસંગો પણ ખૂબ સુંદર છે. તમારા બધાનો ઉત્સાહ, તમારા બધાની સેવા એ પણ મહારાજ માટેની બહુ અદ્ભુત છે. આજે આપણે થોડુંક સ્ત્રી ભક્તોના આખ્યાનની અંદર પ્રવેશ કરીશું. છેલ્લે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે થોડોક એનો મહિમા પણ આપણે સાંભળશું. આવો સૌ પ્રથમ મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણી નિત્યની પ્રાર્થના. પીવડાને પ્રેમે કરી લાગુ અંતર માહો પાય, પીવડાને પ્રેમે પ્રોજેક્ટર બાજુ જોઈને કહો અંતર માહો પાય, જેના પ્રતાપે થઈ શકે કવિ વિના કાવ્ય રચનાય, જેના પ્રતાપે થઈ શકે કવિ વિના કાવ્ય રચનાય, પિયોળ મોમાં કેમ બસે તે તો ગુરુદેવની કૃપાય, પિયુડ મોમાં કેમ વસે તે તો ગુરુદેવની કૃપાય, અકળ મૂર્તિ ગુરુદેવ છે જેની અકારણ કરુણા સદાય, અકળ મૂર્તિ ગુરુદેવ છે જેની અકારણ કરુણા સદાય, પંગુ ગીરી રાજ ચડે તે તો કેમ મનાય મન, પંગુ ગીરી રાજ ચડે તે તો કેમ મનાય મન, મુગ કોઈ વાણી વદે એ આશ્ચર્ય થાય સહુજ, પંગુ મુગો હું છું કળાવીન બુદ્ધિહીન, એવો પંગુ મુગો હું છું કળાવીન બુદ્ધિહીન, એવો પંગુ મુગો હું છું કળાવીન
પ્રભુ દેહના એવો પંગો મૂંગો હું છું તળાવીન બુદ્ધિહીના તેમાં પ્રકાશ પાતર્યો ઘનશ્યામનાથ ગુરુધીર તેમાં પ્રકાશ પાતર્યો ઘનશ્યામનાથ ગુરુધીર પીવડા માજને પ્રેમ દીધો હરિ કૃષ્ણ નો દીધો ધ્યાન પીવડા માજને પ્રેમ દીધો હરિ કૃષ્ણ નો દીધો ધ્યાન રાખો રો ન સોચો કવે રહુ અંતિમ ગળી સુદાસ રામ કરુણ સોચો કવે રહુ અંતિમ ગળી સુદાસ અચરજ વાતો પૂર્વે થઈ એવું શાસ્ત્ર વદે સદા કાળ અચરજ વાતો પૂર્વે થઈ એવું શાસ્ત્ર વદે સદા કાળ મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ મારે આસરો પ્રભુ તમારો મારે આસરો પ્રભુ તમારો માટે હું માતમે જ પ્રકાશો માટે હું માતમે જ પ્રકાશો મારા અસ્તિત્વને પ્રભુ પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારે જાવું છે તમને ભેટી 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 કર્તાપણો છે વિષ સમાન કર્તાપણો છે વિષ સમાન તેથી દૂર રહે ભગવાન તેથી દૂર ભગવાન કરતા અકરતા મારો નાથ કરતા અકરતા મારો નાથ કરતા અકરતા મારો નાથ કરતા અકરતા મારો નાથ હું તો વસ્તુ હરિની હું તો વસ્તુ હરિની સાક્ષાત હું તો વસ્તુ હરિની સાક્ષાત વાલા ભક્તો પીવડા ઘનશ્યામ મહારાજના ચતુર્થ પાઠોત્સવ નિમિત્તે આપણે સ્ત્રી ભક્તોના ચરિત્રોને સાંભળીએ છીએ આપણે અમરબાઈનું ચરિત્ર સાંભળ્યું
ગઈકાલે આપણે પૂજ્યપાદ ગુરુજીના અને દાદા ગુરુજીના ચરિત્રો સાંભળ્યા. આજના દિવસે આપણે ગોલીડા ગામના રૂપબાઈ એનું ચરિત્ર સાંભળવું છે. કેવા એ પૂર્વેના સ્ત્રી ભક્તો હતા, એને કેવી સમજણ કેવા સમયમાં રાખી, એને ભગવાનને રાજી કરવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા, એને શ્રીજી મહારાજની ઈચ્છામાં પોતાની ઈચ્છાને કેવી રીતે ભેળવી દીધી, એને કેવી રીતે શ્રીજી મહારાજથી પોતાનું જુદાપણું ન રાખ્યું, એ આ ચરિત્રો દરમિયાન આપણને સાંભળવા મળશે. ગોલીડા ગામમાં ભક્ત એક, ગોલીડા ગામમાં ભક્ત એક, ત્યાં ધાર્મિક રામજી નેક, ત્યાં ધાર્મિક રામજી નેક, મોડ નામ આનંદજી બરાડ, મોડ નામ આનંદજી બરાડ, પરિવાર ને વાલા મરાડ, પરિવાર ને વાલા મરાડ, રૂપબાઈ નામે એક નારી, રૂપબાઈ નામે એક નારી, બંને એ ધર્મ ભક્તિ ને ધારી, બંને ધર્મ ભક્તિ ને ધારી, જગન્નાથપુરી સુધી ગયા, જગન્નાથપુરી સુધી ગયા, પહોંચ્યા દંડવત કરતા દ્વારિકા, પહોંચ્યા દંડવત કરતા દ્વારિકા, પહોંચ્યા દંડવત કરતા દ્વારિકા, પહોંચ્યા દંડવત કરતા દ્વારિકા. ગોલીડા નામનું પવિત્ર ગામ છે, ત્યાંના એક ધાર્મિક પરિવાર છે, એમાં પુરુષનું નામ છે આનંદજી ભરાડ, પણ બહુ સારા ભગવાનના ભક્ત છે એટલે એમને બધાએ રામજીના હુલામના નામથી બોલાવતા. આખા પરિવારની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાનના સંતો પ્રત્યેની શ્રદ્ધા અપાર હતી. પોતાને ઘેર સંતોને બોલાવીને અવારનવાર કથા વાર્તા આ પરિવાર સાંભળતો, એટલી બધી શ્રદ્ધાવાળો પરિવાર હતો. એની પત્ની જે આનંદજી ભરાડની હતી એનું નામ હતું રૂપબાઈ, અને પતિ કરતાં પત્ની સવાઈ ભક્તિવાળી હતી. વારે વારે સાધુ સંતો આવે, એની કથા વાર્તા સાંભળે, અને બંને એવી ટેક લીધેલી, વર્ષમાં એક વખત જગન્નાથપુરીથી દ્વારિકા સુધી પુરુષ દંડવટ કરતા કરતા, આનંદજી ભરાડ દંડવટ કરતા કરતા ઠેક દ્વારિકા સુધી જાય. જગન્નાથપુરી ક્યાં અને દ્વારિકા ક્યાં, બંને વચ્ચે કેટલું અંતર છે. દંડવટ કરતા કરતા શ્રદ્ધાવાળાને કશું જ કરવું અઘરું નથી, અને શ્રદ્ધા વિહોનાને એક ડગ ભરવું પણ અઘરું છે. આજે તમે કૈલાસ માનસરોવરની યાત્રાની અંદર આવેલા ભક્તોએ જોયું હશે, આ વખતે તો ઓછું જોવા મળ્યું હતું, પણ અમે પહેલાં ગયા હતા ત્યારે જોયેલું, ત્યાંના તિબેટિયન લોકો એક દિવસમાં આખા કૈલાસની પરિક્રમા કરે છે, એક જ દિવસમાં. જ્યાં આપણા યુવાનો પરિક્રમાના પહેલે દિવસે મજબૂત યુવાનો અડધે બેસી ગયા હતા અને પાછા જવાના વિચાર કરતા હતા, એ પરિક્રમા એ તિબેટિયનો, એને કૈલાસમાં શ્રદ્ધા છે, દંડવટ કરીને પૂરી કરે છે. દંડવટ કરવાનો, માથું જ્યાં હોય ત્યાં પગ રાખવાના, ફરી દંડવટ કરવાનો, દંડવટ કરીને આખી પરિક્રમા પૂરી કરે છે. શ્રદ્ધાવાળા આ પરિવાર, ભક્તિવાળો આ પરિવાર જગન્નાથપુરીથી દ્વારિકા સુધી દંડવટ કરતો જાય. એની ભક્તિ, એની શ્રદ્ધા, એનું તપ, એનો સંયમ, આ બધું જોઈ સદગુરુ રામાનંદ સ્વામી સુધી આ સમાચાર ગયા કે ગોલીડા ગામમાં કોઈ આવો પરિવાર છે, કોઈ દંપતિ આવા છે. આપણી ભક્તિ ત્યારે સાચી છે, કોઈ સદગુરુ
કોઈક જગ્યાએ બેઠા સાંભળે ને તો એનું ખેંચાણ થાય કે આ કેવી ભક્તિ કરે છે, લાવો દર્શન કરવા જઈએ. સદગુરુ રામાનંદ સ્વામી એવા હતા જે બહુ સાચા સદગુરુઓ, બહુ મોટા સદગુરુઓ છે ને, એને આશ્રમ આશ્રમ કયો છે એની સાથે મતલબ નથી. એ હંમેશા એવું જોતા આવ્યા છે સ્થિતિ કેવી છે. વરતાલના વિશ્વમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી, કશો જ મેળ નથી. ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. ત્યાગ આશ્રમ કરતા પણ કોઈ વાર ગૃહસ્થ આશ્રમમાં રહેલા પુરુષ ભક્ત હોય, સ્ત્રી ભક્ત હોય, એની સ્થિતિ પણ ઊંચી હોય એવું બને, હોય છે. ભગવાનના મુક્તો તો ગમે તે જગ્યાએ મહારાજે મૂકેલા હોય, દ્રષ્ટિકોણ જોઈએ. રામાનંદ સ્વામીએ વિચાર્યું કે આવો સારો પરિવાર, આવો સારું દાંપત્ય જીવન જીવવાવાળા પતિ પત્ની, આના આને મારે દર્શન દેવા જવું છે. સામેથી વિચાર્યું સ્વામીએ, સામેથી સ્વામીએ સંકલ્પ કર્યો કે મારે આ લોકોને દર્શન દેવા જવું છે. શ્રદ્ધા ભક્તિથી રીજે ગણ શ્યામ રે, સદ ગુરુ રૂપે થાય શ્યામ રે. શ્રદ્ધા ભક્તિથી રીજે ગણ શ્યામ રે, તાળી પાડી ટકાશો તો બહુ મજા આવે. ગુરુ રૂપે થાય શ્યામ રે. શ્રદ્ધા ભક્તિથી રીજે ગણ શ્યામ રે, સદ ગુરુ રૂપે થાય શ્યામ રે. તમારો અવાજ આવવો જોઈએ. શ્યામ રે સદ ગુરુ રૂપે થાય શ્યામ રે. મળે શ્રદ્ધાવાનાને જરૂર રે, મળે શ્રદ્ધાવાનાને જરૂર રે. મળે શ્રદ્ધાવાનાને જરૂર રે, મળે શ્રદ્ધાવાનાને જરૂર રે. તેમાં કે દિયે ન પડે ભૂલ રે, તેમાં કે દિયે ન પડે તેને ભૂલ રે. સાચો થાય તેને સદા સોગારે, ખોટા ને તો રહે સદા મોગારે. સાચો થાય તેને સદા સોગારે, ખોટા ને તો રહે સદા મોગારે. શુદ્ધ ભક્તને પ્રભુ બાળીને રે, શુદ્ધ ભક્તને પ્રભુ બાળીને રે. શુદ્ધ ભક્તને પ્રભુ બાળીને રે, શુદ્ધ ભક્તને પ્રભુ બાળીને રે. એ પાસ જાય તેને નિત દોડીને રે, પાસે જાય તેને નિત દોડીને રે, પાસ જાય તેને નિત દોડીને રે, પાસ જાય તેને નિત દોડીને રે. શ્રદ્ધા ને ભક્તિ થી ઘનશ્યામ રાજી થાય છે. ભગવાન પોતે સદગુરુ રૂપે થાય છે. જ્યારે કોઈ મુમુક્ષુ સાચો હોય ને, ત્યારે ભગવાન બે રૂપે એને મળે. કાં તો ભગવાન મનુષ્ય આકારે સ્વયં આવે. ગઢપુર વાસીઓએ શ્રીજી મહારાજ મળતા પહેલાં શ્રીમદ ભાગવતનો 7 વખત પાઠ કરેલો. જ્યારે જ્યારે ભગવાનના પ્રાગટ્યની કથા આવે ત્યારે લાડુબાન જીવુબા એભલ બાપુને પૂછે કે ભગવાન આપણને નહીં મળે, અને ત્યારે બાપુ એમ કે કળિયુગની અંદર ભગવાન હોય જ નહીં, ભગવાન તો સત્યુગ દ્વાપર ને ત્રેતામાં આવે, કળિયુગમાં ના આવે. લાડુબાન જીવુબા એમ કહેતા કે શું આપણી ભક્તિ એટલી બધી ઉણપવાળી છે કે ભગવાન અત્યારે ન આવે? એવી ભગવાનની ભૂખ એ પરિવારને હતી. એના કારણે શ્રીજી મહારાજ મનુષ્ય આકારે આવીને એ પરિવારને સુખ 29 વર્ષ સુધી ગઢપુરમાં રહીને આપ્યું. બીજું ભગવાનને મળવાનું સ્વરૂપ છે સદગુરુ. કારણ કે ભગવાન પૃથ્વી પર આવ્યા, મનુષ્ય આકારે થયા, હવે એની એક લિમિટેશન છે. કળિયુગમાં ભગવાન આવ્યા હોય, જેમ કે ભગવાન દ્વાપરમાં આવ્યા તો એ સમયના યુગની અંદર જેટલી આયુષ્ય હોય એટલી આયુષ્ય રાખી એ પ્રકારનું શરીર રાખવું પડે. ત્રેતામાં આવ્યા તો એ સમયે એ રીતે 10,000 વર્ષની આયુષ્ય હતી, 11,000 વર્ષ પૃથ્વી પર રહ્યા.
પણ ભગવાન હવે કળિયુગમાં આવ્યા, પ્રગટ થયા મનુષ્ય કરે. શ્રીજી મહારાજે તો શતક પણ કાઢ્યું નહીં, 49 વર્ષે તો મહારાજ અંતરધ્યાન લીલા મહારાજે કરી, મનુષ્ય આકાર મહારાજે વિલીન કરી દીધું. હવે કોઈ ભગવાનનો શ્રદ્ધાવાળો ભક્ત છે, કોઈ મુમુક્ષુ છે, એને મળવું છે તો ભગવાન કયા સ્વરૂપે જશે? તો ભગવાન સદગુરુ રૂપે જાય છે. મહારાજે ગરડા પ્રથમ પ્રકરણનું 68મું વચનામૃત એમાં એમ કીધું, અષ્ટ પ્રકારની પ્રતિમા અને મારા સંત એમાં હું અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. ભગવાનની 8 પ્રકારની પ્રતિમા અને 9મી મૂર્તિ ભગવાનના સંતને ગણવામાં આવી છે. અષ્ટ પ્રકારની પ્રતિમા ઉપાસના કરવા યોગ્ય છે અને 9મી જે ભગવાનની મૂર્તિ ગણવામાં આવી છે, ભગવાનની પ્રેરક મૂર્તિ છે, એ ભગવાનના અષ્ટ પ્રકારની પ્રતિમામાં આપણને જોડે છે. ધ્યાન ઉપાસના બધું મહારાજનું કરવાનું છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે, એમાં જોડાવા માટે સદગુરુ રૂપી, સદગુરુ રૂપી ભગવત સ્વરૂપ મળેલું હોવું જોઈએ, તો જ ભગવાનને પમાય છે. ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે, કોટી કલ્પ થયા જોઈએ છે, હજુ સુધી કોઈ સાધુના સમાગમ વિના ભગવાનને પામ્યો હોય એવો દીઠો નથી. સ્વામી કે કોટી કલ્પ થયા જોઈએ છે. સદગુરુ રૂપે રામાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર હતા. રામાનંદ સ્વામીને, રામાનંદ સ્વામીનો આખો સમાજ ભગવાન તરીકે માનતો, પરંતુ સ્વયં પ્રકાશિત એક મહારાજ જ છે. મહારાજ વડે બધા પ્રકાશિત છે, મહારાજની આપેલી શક્તિ બધા પાસે છે, પણ એ વાત પણ નક્કી છે. ત્યારે મેં દ્રષ્ટાંત એક દીધું કે સૂર્ય છે, સૂર્યમાં પ્રકાશ તો પુષ્કળ છે, અજવાળું ત્યારે જ થાય છે જ્યારે સૂર્યનો ઉદય થાય છે, પરંતુ જ્યારે અંધારું થાય અને લાઇટો ન હોય, જ્યારે આ લાઇટોનો જમાનો નહોતો, અંધારું થાય અને ખેતરની અંદર આલ્યા જવાનું હોય સીમમાં, ત્યારે પ્રકાશ કોણ પાથરે છે? આકાશમાં રહેલો ચંદ્રમા. ચંદ્રમાના પ્રકાશે વ્યક્તિ સવાર પાડી દે છે, પણ ચંદ્રમાનો પ્રકાશ પોતાનો નથી, એ છે કોનો? સૂર્યનો છે. પણ રાત્રિના અંધકારમાં ચંદ્રમાની જરૂર પડે, એમ જ્યાં સુધી જીવ દેહાત્મ ભાવવાળો છે ત્યાં સુધી એને સદગુરુની જરૂર પડે છે. રામાનંદ સ્વામી સામેથી દર્શન આપવા માટે ગોલીડા ગામની અંદર પધાર્યા. રામાનંદ સ્વામી ત્યાં પધાર્યા, આનંદ મોદગના વધાર્યા, સ્વામીને તો ઘરે પધરાવ્યા, સન્માન કરીને ઘણું જમાડ્યા. રામાનંદ સ્વામી સામેથી આવ્યા, ખુશ ખુશ થઈ ગયા. પાવભાજી નહોતી જમાડી જગદીશ દાદા, એ જમાનો નહોતો પાવભાજીનો. રામાનંદ સ્વામી આવ્યા, આ દંપતી તો ખુશ ખુશ થઈ ગયું, ઓહો અમારે ઘેર આવડા મોટા સાધુ સામેથી આવ્યા, અમારા કેટલા મોટા ભાગ્ય છે કે અમારે ઘેર આવડા મોટા પુરુષ આવે. રામાનંદ સ્વામી જેનું નામ અમે કેટલી વખત સાંભળ્યું છે, રામાનંદ સ્વામીના દર્શન કરવાનો વિચાર કરતા હતા કે રામાનંદ સ્વામી સ્વયં શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર ઉતરેલા છે, પણ આજ દિવસ સુધી અમને કોઈ દિવસ અવસર ના મળ્યો. આ સદગુરુ કેટલા દયાળુ છે, સામેથી દર્શન દેવા આવ્યા, આને આવું હૃદયમાં વર્ત્યું. આપણે બધા કેટલા ભાગ્યશાળી છે કે આપણને છેલ્લા 4 વર્ષથી પૂજ્યપાદ ગુરુજી અહીં આવીને સામેથી દર્શન આપે છે અને વાતો સંભળાવે છે. આ પીવડા ઘનશ્યામ મહારાજ કેવા દીધા, આ 1 વર્ષ કદાચ આપણે પ્રત્યક્ષ નથી અનુભવતા મનુષ્ય આકારે, પણ દિવ્ય સ્વરૂપે તો અનુભવીએ છીએ કે આપણી ભેગા જ છે. આ દિવ્યતાનું વાતાવરણ, દિવ્ય પુરુષો જ્યાં બિરાજિત હોય, દિવ્ય એવા મહારાજ જ્યાં હોય, ત્યાં જ શક્ય બને, બીજે ન બને. આપણે આવતીકાલ મહારાજના અભિષેક કરીશું, જે કરીશું અત્યાર સુધી, જે કર્યું કાલે જે કરીશું, અન્નકૂટ ભરીશું, મહારાજ આગળ અન્નકૂટની આરતી કરીશું, બધાની અંદર આપણા ગુરુજીને, આપણા સંતોને આપણે ભેગા રાખીશું, ભેગા અનુભવીશું. સ્વામીને ખૂબ સરસ રીતે સ્વામીની પૂજા કરી, સરસ મજાના પુષ્પના હાર સ્વામીને પહેરાવ્યા, સ્વામીની પૂજા કરીને સ્વામીને દંડવટ કર્યા, દંડવટ કરીને સ્વામીને થાળ, સારો થાળ કરીને જમાડ્યા. યાદ રાખો, ગ્રહસ્થને ઘેર જ્યારે ભગવાન આવે છે, ગ્રહસ્થને ઘેર જ્યારે સાધુ આવે છે,
ત્યારે માની લો તમારા આત્માના સાચા સગા આવ્યા છે, સાચા સગા આત્માના, જે ઠેક સુધી કામ લાગવાના છે. બીજા સંબંધીઓ જે કોઈ આવશે એ અહીંથી પેટીમાં જેદી જશું તેદી એનો સંબંધ પૂરો થશે, પણ આ ઠાકોરજી, આ ગુરુજી, આ સાધુ, આ હરિભગત એનો સંબંધ તો પેટીમાં ગયા પછી શરૂ થશે, તે ઠેક ધામની અંદર મુક્તોની સભામાં સાથે એવો સંબંધ છે. સમાગમ સદગુરુનો કર્યો જીવ પ્રભુ ચરણ માઠર્યો, રામજી તો થયા અતિરાજી, સ્વામી જેમ કહો તેમ હાજી. સ્વામીનો સમાગમ કર્યો અને સાધુનો સમાગમ એને જ કર્યો કહેવાય કે આપણો આત્મા ભગવાનમાં જોડાઈ જાય. સાધુનો સમાગમ સંસારને જીવતા સળગાવી દે, સાધુનો સમાગમ ભગવાનની મૂર્તિમાં આમ જ ચોંટાડી દે. શ્રીજી મહારાજે કારિયાણીના 12મા વચનામૃતમાં કીધું, તમે જ્યારે ભગવાન કે ભગવાનના સંતના મુખેથી વાતો સાંભળતા હશો અને ત્યારે જેવું તમારું હૃદય નિર્વિકલ્પ થતું હશે, એવું તો જાતે માળાને ભજન કરતા હશો ત્યારે પણ નહીં થતું હોય. આ શ્રીજી મહારાજના શબ્દો છે. રામાનંદ સ્વામીની વાણી સાંભળી, રામાનંદ સ્વામીએ જે પુરુષોત્તમ નારાયણ ભગવાનની વાતો કરી એ સાંભળીને પરિવારની અંદર બીજ હતું અને બીજને સ્વામી એવું પોષણ આપ્યું કે ઉપર ફળ લાગે, ફળ લાગે. જીવ પોતાની રીતે જગન્નાથપુરીથી દ્વારિકા જાય અને એક સદગુરુ એમ કે જગન્નાથપુરીથી દ્વારિકા જવાની જરૂર નથી, એક દંડવટ કરી લો તો જગન્નાથપુરીને દ્વારિકા કરતાં વધી જાય. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ ગિરનારની અંદર, ગિરનાર ઉપર ત્યાં સ્વામી દામોદર કુંડ ત્યાં સ્નાન કરવા જાય, એ સ્નાન કરવા જાય એની અંદર એક વ્યક્તિ આખા ગિરનારને દંડવટ કરીને પ્રદક્ષિણા કરતો હતો. સ્વામીએ સંતોને, સંતોએ સ્વામીને કીધું, સ્વામી આનું કાંઈ કલ્યાણ કરો ને, આ પગ તોડીને આમ તૂટી જશે તો કાંઈ થોડું કલ્યાણ થવાનું. સ્વામી કે એને એવું કહો, આમ દંડવટ કરે છે ને એની જગ્યાએ પાછો વળીને એક દંડવટ આ બાજુ કરે તો જેટલું એનું છે બધું પૂરું કરી દઈએ આ જન્મે. ઓલાને કોઈ કહેવા ગયા, ભાઈ ગુણાતીતાનું છે બહુ મોટા સાધુ છે, આ તમે દંડવટ તો કરો છો બહુ સારું છે, પણ આમ એક દંડવટ આમ ફરીને આમ પાછો કરો ને તો તમારે જન્મો જન્મની તમારે ફેંસલો કરી નાખે, સ્વામી તમને મુક્ત જેવા બનાવી દે. ઓલો કે સ્વામીને કો આમ હામાં આવે. સાધનનું બળ ક્યારેય ન રાખવું. આ જીવને ઘણી વખત આપણી અંદર સાધનનું બળ વધારે હોય. બળ તો ભગવાનને સદગુરુના વચનનું જ રાખવાનું છે, સાધનનું નથી રાખવાનું. આ રામજીભાઈના પરિવાર પાસે આવી સમજણ હતી, સ્વામી કે જગન્નાથથી દ્વારિકા સુધી દંડવટ કરીને જાઓ છો પણ તમે સાધુનો સમાગમ કેટલો કર્યો, ભગવાનના સ્વરૂપને કેટલું ઓળખ્યું. ઘણાય લોકો વરતાલની પૂનમ ભરવા માટે હાલતા જાય, ચાર દિવસ પહેલા નીકળ્યા હોય પણ ખિસ્સાની અંદર પાછી સોપારી તો હોય જ, સોપારી તો હોય જ. એક ભાઈ ઠેક મુંબઈથી વરતાલ હાલતા જતા હતા, ત્યાં આપણે ત્યાં હાઈવે ઉપર સંસ્થા ને એટલે અંદર આવ્યા કે પગ હોજી ગયેલા બરાબર. આ હોપારી આવી તો હસું કેમ આવ્યું, કોકના ખિસ્સામાં છે એક શું હોપારી. તો ને આ સંસ્થામાં આવ્યા, ભાઈ પૂછ્યું કે ભાઈ કેવી, એક જ ખાલી બસ આમ એક ખભે ભરવાનો ઠેલો જ હતો. તો તમે આવડી મોટી કેટલા દિવસથી નીકળ્યા છો, 10 દિવસથી કે, અને મારે હાલીને ઠેક લક્ષ્મીયન દેવ સુધી જવું છે બરાબર. જમવાનું ઘણી હોટલો છે એને કે રસ્તામાં, ઘણી હોટલો છે, એનું સાધન ખરું પણ સમજણ વિનાનું, સાધન ખરું પણ કેવું સમજણ વિનાનું. આ કૈલાસ માનસરોવરની યાત્રામાં આ વખતે બહુ ઓછા ભેગા થયા હતા, અમે પહેલી વખત ગયા ને તે ઘણા સંગતો એવા મળે ને, સરબત સહિત, સરબત સહિત યાત્રા. આપણને થાય ગધેડો ગંગામાં 100 વખત નાહી તોય કાંઈ થાય, એ માનસરોવરમાં ડૂબકી મારે માનસરોવર અભડાય, એને ચોખ્ખું કરવા સત્પુરુષોને જવું પડે પાછું. ગંગા પવિત્ર કરે છે, વૃત્તિને પવિત્ર કરવાની તાકાત ગંગાજી પાસે નથી. ગંગાજી પાપને ધોઈ શકે છે,
પાપ કરવાની વૃત્તિને નથી ધોઈ શકતું. ગમે એટલું મહાન તીર્થ હોય, જે સ્થાવર તીર્થો છે, એ આપણા પાપને બાળી શકે છે, આપણા કુકર્મોને બાળી શકે છે, પણ કુકર્મો કરવાની વૃત્તિને તો એક સદગુરુ જ બાળી શકે છે, બીજો કોઈ બાળી નથી શકતો. જો તીર્થોની અંદર જવાથી પાપ કરવાની વૃત્તિઓ બળી જતી હોત તો ગંગા, યમુના, કાશી, કેદાર, દ્વારિકા, જગન્નાથપુરી આદિકમાં બધા રહેવાવાળા બ્રહ્મરૂપ હોત. પણ શ્રીજી મહારાજ કે 69 કાળમાં અમે જગન્નાથની મૂર્તિમાં રહીને પૂજારીના છળ કપટને જોતા, પ્રથમ પ્રકરણનું 69મું વચનામૃત, પૂજારીના છળ કપટને જોતા, આ તો કેટલા વર્ષ પહેલા, 200 વર્ષ ઉપરની વાત છે. શ્રીજી મહારાજ કે તે દી જોતા, તો હવે તો કળિયુગ બરાબર વ્યાપ્યો છે, ખરેખરો જમાનો આવ્યો છે. ભગવાન પાસે રહેવાથી પણ પાપ કરવાની વૃત્તિ જતી નથી, ભગવાનને રોજ બાથમાં ગાલીને વાઘા ધરાવવાથી પણ પાપ કરવાની વૃત્તિ જતી નથી. પાપ કરવાની વૃત્તિ બાળવાની શક્તિ એક સદગુરુના વચનમાં જ છે, સદગુરુના સમાગમમાં છે. રામજીભાઈના પરિવારને સમજણ વધી ગઈ સ્વામીના સમાગમથી. સ્વામી કહે છે, રામજીભાઈ આ દંડવટ કરીને દ્વારિકા સુધી જાઓ છો, શરીરને આટલું કષ્ટ આપો છો, આટલી બધી જરૂર નથી, સમજણને ખાલી સારી કરો. એસીમાં બેસો, દૂધપાક માલપુડા જમો, એક જ કલાક કથા સાંભળો, જાજી નહીં, પણ સમજણને પાકી કરો. તપ કરવાનું ક્યાં કહે છે? તપ કરવાનું કહેતા જ નથી શ્રીજી મહારાજ કે જાજા ઉપવાસ કરવા, એવું તો અમે કહેતા જ નથી. એ અમને હોપ્યું છે, અમને ત્યાગીને કીધું તમારે તપે કરીને રાજી કરવા. બાકી તમને તો કેવું દાદા, ઘી ગોળ ને ભોજન બહુ સારું, હમજન જરૂરી છે, હમજન. તમારે બીજા તપની સાધનની જાજી જરૂર નથી, આ જ જરૂર છે સમજણ. અમારે તપે જોઈએ ને સમજણે જોઈએ, બે જોઈએ તો અમે પાસ થઈએ, અમને એમને એમ પાસ ના કરે. સ્વામીનો સમાગમ કર્યો, સ્વામીને કે સ્વામી તમે જેમ કહેશો એમ કરીશ, આ સત્સંગમાં એક જ ડિગ્રી મેળવવાની છે, કઈ? જેમ કહો, જેમ કહો. ત્યારે સ્વામી કહે છે, સ્વામી કહે પ્રભુને ભજજો, બીજા સંસારી કામન તજજો. સ્વામી કહે પ્રભુને ભજજો, બીજા સંસારી કામન તજજો. આ દેહનો નથી નિરધાર, આ દેહનો નથી નિરધાર, ભજી લેવા શ્વાસે ભગવાન, ભજી લેવા શ્વાસે ભગવાન. આ દેહનો નથી નિરધાર, ભજી લેવા શ્વાસે ભગવાન. આ દેહનો નથી નિરધાર, ભજી લેવા શ્વાસે ભગવાન, ભજી લેવા શ્વાસે ભગવાન, ભજી લેવા શ્વાસે ભગવાન. સ્વામી કે છે, રામજીભાઈ જગન્નાથથી દ્વારકા જવાની જરૂર નથી, આ દેહ કરીને ભગવાનનું ભજન થઈ જાય, સમજણ ભગવાનના સ્વરૂપની પાકી થઈ જાય, આ કરવાનું છે. શ્રીજી મહારાજ એક જ વાત ઉપર વજન આપે છે. શ્રીજી મહારાજ કે અમારે બહાર તો ગમે એટલી પ્રવૃત્તિ હોય, પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત, મહારાજ કે બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં જો એનો રંચ નહીં તો મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. ખરખરો કોનો કરવો પડે? ગયા છો કે નહીં ખરખરે? કોનો ખરખરે જવાય બોલો, નહીં મરી જઈએ બોલો તો ખરા. ખરખરે એને જવાય કે જે મરી ગયો હોય એને ખરખરે જવાય. શ્રીજી મહારાજ કે અમને ખરખરો થાય છે, બોલો મહારાજને ખરખરો થાય ક્યારે? કે જ્યારે મહારાજ કે મારો સાધુ કે મારો ભગત બહારની પ્રવૃત્તિની અંદર એટલો બધો વિટાઈ જાય, એટલો બધો વિટાઈ જાય કે બધું અંદર ખડકાઈ જાય, ત્યારે મહારાજ કે અમને ખરખરો થાય છે. બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય
પણ અંતરમાં નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે સંતો છે ને ધર્મશાળા બાંધતા હતા ને તે બેલા લાવતા હતા માથે મૂકીને. તે સ્વામી કે સંતો આ બેલા છે ને બહાર ખડકજો કે અંદર ના ખડકતા, બહાર ખડકજો, નહીં તો આ બહારનું બધું પાછું અંદર દેખાય. શ્રીજી મહારાજે આપણને કેવી સ્થિતિ કરવા કીધું છે ખબર છે? ગઢડા મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત, બે સેનાનું. શ્રીજી મહારાજ કે છે કે અમે કાંકરીએ ગયા, ઉત્સવ કર્યો, બધું કર્યું, પછી મહારાજ કે અમે બધું વિસારી મેળવા માટે ગણેશ ધોળકાની રાનોમાં ગયા, મંદવાળ ગ્રહણ કરણ. મહારાજ કે બધી પ્રવૃત્તિ વિસારી મેલી ત્યારે અલૌકિક પણ રહેવા લાગ્યું અને બધાએ અલૌકિક આશ્ચર્યો દેખાવા લાગ્યા. આ શ્રીજી મહારાજે આપણને કરવા કીધું. તમારે ઉત્સવ સમયે યાદ રાખવાના, તમારે યાદ રાખવાના, તમારી માટે બરાબર છે, પણ અમે ત્યાગી જો સંભાળીએ ને આમ ગોઠવ્યું હતું ને આમ ગોઠવ્યું હતું ને આમ, અમારે વિસારવાનું, અમારે બધી પ્રવૃત્તિ વિસારવાની, આ કર્યું આ કર્યું આ કર્યું. તમે સંભાળો એમાં તમારે સુખ ને અમે ભૂલીએ એમાં સુખ, કારણ કે અમારામાં કરવું પડે. આ અમારો તમે જેમ પેલો બિઝનેસ કરેલો તમારે ભૂલવાનો, સંસારના વ્યવહાર ભૂલવાના, તમારે લગ્ન પ્રસંગ કર્યો હોય ને તો એના વાજા એક વર્ષ પછી હૃદયમાં વાગ્યા ના કરવા જોઈએ, તરત ભૂલાઈ જવું જોઈએ. બસ કર્તવ્ય હતું, પૂરું થયું, હંકેલ દો. એમ અમારે ત્યાગીને એવું છે, આ કર્તવ્ય છે, પૂરું થયું, હંકેલ દો. હવે તો બસ મહારાજે કહ્યું, માળાને ખીલાએ આવો છો કે જ્યાં ત્યાં રખડી ખાવ છો? કયું વચનામૃત? માળાને ખીલાનું વચનામૃત કયું? એક જ છે આખી સભામાં, બોલો ભગત. પ્રથમનો 32મો માળાને ખીલાનું વચનામૃત. મહારાજે હરિભક્તોને સંતોને પૂછ્યું, હે સંતો, એ ભક્તો, તમે બધાય કથા વાર્તા રૂપી ચારો ચરીને અમારી મૂર્તિના માળા કે ખીલાએ આવો છો કે જ્યાં ત્યાં હરાયા ઢોરની જેમ રખડી ખાવ છો? આવો પ્રશ્ન પૂછ્યો છે. કેટલો સોલિડ પ્રશ્ન પૂછ્યો છે, બોલો. એમાં ચારો તો કયો કીધો? કથા વાર્તા. આ સંસારના કામને તો ખબર નહીં મહારાજ હું ગણતા હશે. કથા વાર્તા રૂપી ચારો અને મૂર્તિ રૂપી માળો. કથા વાર્તાનો ચારો ચરીને પેલું ઢોર હોય ને વાગોડે એટલે પચે, એમાં કથા વાર્તાને વાગોડીએ ને પછી મૂર્તિમાં રહેવાય, એવું મહારાજ આપણને કરાવવા માંગે છે. મહારાજનું મુખ્ય પ્રાગટ્ય આ પૃથ્વી પર પોતાના સ્વરૂપમાં આપણને જોડી દેવા અને જોડી રાખવા, આ મહારાજનું મોટામાં મોટું આ પૃથ્વી પર આવવાનું કારણ છે. અને મહારાજને આપણે જો થોડોક સહકાર આપી દઈએ ને તો મહારાજ તો આપણી પાસે આવવા જે સામેથી જ આવ્યા હોય, આવડા મોટા કોઈ દિવસ આવે નહીં, કોઈ દિવસ આવે નહીં. કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. કોઈ દિવસ જે મહારાજ આપણને સહજમાં ન મળે એવા મોટા મહારાજ સહજમાં આવી મળે, એને આપણી પાસે રહેવું જ છે. આપણે જો રાખવા તૈયાર હોય તો એ મહારાજને આપણી ભેગા રહેવું જ છે. ભગવાનને અને સદગુરુને ખરખરો ત્યારે થાય. શિવલાલ શેઠ ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાના ઉત્સવ કરાવવાના મુખ્ય યજમાન શિવલાલ શેઠ, નવલખો શેઠ બોટાદનો, જે હરિકૃષ્ણ મહારાજ આજે ગઢપુરમાં પધરાવેલા છે ગોપીનાથજી મહારાજની બાજુમાં, એ તમામ એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ખર્ચ શિવલાલના પરિવાર તરફથી હતો. ભાવનગરમાં રઘુવીરજી મહારાજની સવારી કાઢી એ જમાનામાં હાથી ઉપર, એનો સંપૂર્ણ ખર્ચો શિવલાલ શેઠનો હતો. એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં પ્રસાદીના શ્રીજી મહારાજની વાસણોને ધાતુ પણ શિવલાલ શેઠની ઘણી બધી હતી. 4 મહિના સુધી આ બધા ઉત્સવ સમયમાં શિવલાલ શેઠ જઈને પાછા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને બેઠા. ભગવાનને મોટા સાધુને ખરખરો ક્યારે થાય? જો જેવા આવીને બેઠા એટલે સ્વામીએ સીધી જ વાત ઉપાડી, અલા શિવલાલ, તું તારા મનમાં એમ જાણે છે, સાંભળજો, શબ્દ સાંભળજો, જેવા છે એવા હું બેઠા જ કહું છું. અલા શિવલાલ, તું તારા મનમાં એમ જાણે છે
કે આ ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ભાવનગરમાં રઘુવીરની સવારી કાઢી તે બહુ મોટું કામ કર્યું એમ જાણે છે? તારા અંતર બાજુ જોઉં છું ને તો અડધો સત્સંગ રહ્યો છે. કેટલો? ક્યાં કુસંગ કરવા ગયા હતા શિવલાલ? કોઈ જગ્યાએ ક્યાંય ખરાબ વ્યક્તિઓ વચ્ચે ગયા હતા? ઉત્સવ સમયમાં ગયા હતા? બીજે તો ક્યાંય ગયા નહોતા? તો પછી સ્વામી એવું કેમ કીધું તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ છે? એ કયું તત્વ શિવલાલના હૃદયમાં ઘરી ગયું તો કે સ્વામીને આવો શબ્દ વાપરવો પડ્યો? સંપ્રદાયની બહાર જે પુરુષ ગયો નથી, સાધુઓથી દૂર જે ગયો નથી, ઉત્સવ સમયથી દૂર ગયો નથી, આટલું મોટું હરિકૃષ્ણ મહારાજનું ઉપાસના સ્થાપવાનું, મોટામાં મોટું ગઢપુરની અંદર એક ઉપાસનાનું કેન્દ્ર સ્થાપ્યું હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપ રૂપે, રઘુવીરજી જેવા ભગવાન જેવા આચાર્યની સવારી શ્રીજી મહારાજના મુક્તાનંદના સંકલ્પે ભાવનગરમાં સવારી કાઢી, એને શું ગુનો કર્યો? સ્વામી એમ કહી દીધું તારા અંતર હામું જોઉં છું તો અડધો સત્સંગ છે, જીવ હામું જોઉં છું તો. પછી સ્વામીએ શું કીધું ખબર છે? સ્વામી કે હવે 6 મહિના મારી સામે બેસીશ અને 6 મહિના મારી વાતો સાંભળીશ ત્યારે મોરે ભગવાનમાં જેવો જીવ જોડાનો હતો એવો ફરી જોડાશે. મોટા સાધુને ખરખરો આ છે. આ બહુ મોટા મોટા હાર પહેર્યા હોય ને, શિવલાલ શેઠ, શિવલાલ શેઠ, અમારા શિવલાલ શેઠે કેવડું મોટું કામ કર્યું. આ તમારે ધ્યાન રાખવાનું. હા, તમે જ્યારે દાન કરો, સેવા કરો દોડી દોડીને, ત્યારે ભગવાનના સંતો ભક્તો આપણને બિરદાવે બિરદાવે અને બિરદાવા પણ જોઈએ. શ્રીજી મહારાજનો સ્વભાવ હતો કોઈ સારું કરે તેને બિરદાવે, પણ ત્યારે એક જ વસ્તુ યાદ રાખવી, બિરદાવલી પામે છે મુમુક્ષુ. ત્યારે જોઈએ અવશ્ય જ્ઞાન ચક્ષુ, ત્યારે જોઈએ અવશ્ય જ્ઞાન ચક્ષુ. જે કર્યું તે હરિએ કર્યું છે, જે કર્યું તે હરિએ કર્યું છે. જે થયું તે હરિએ કર્યું છે, જે થયું તે હરિએ કર્યું છે. મારું નામ તે ખોટું ધર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું. જ્યારે મને કે તમને માન સન્માન મળે, વખાણ મળે, આપણને યશ મળે, કીર્તિ મળે, જ્યારે મળે ત્યારે અમે આ બધું સત્સંગનું કાર્ય કરતા હોય, કથા કરતા હોય, આયોજનો કરતા હોય, ત્યારે ભરપૂર વખાણ, ભરપૂર યશ, ભરપૂર કીર્તિ મળે સત્સંગ સમાજ તરફથી. તમે જ્યારે દાન કરતા હો, સેવા કરતા હો, દોડી દોડીને તન મન ધનથી રાત દિવસ જોયા વિના, ત્યારે તમને પણ યશ કીર્તિને વખાણ મળે. પણ મારે ને તમારે સદાય યાદ રાખવાનું છે, કરાવવાવાળા કરવાવાળા કોઈ ઓર છે, મારું નામ તે ખોટું. બસ આટલું કરીએ ને એટલે મહારાજને છૂટવું હોય ને તો એ ના છૂટી શકે. આ ચાવી જેના હાથમાં આવી જાય એના હાથમાંથી મહારાજને છૂટવું હોય તોય ન છૂટી શકે. અને જો આવું ન થાય ને એવું થાય કે મેં કર્યું તો ભગવાનને પકડો ને હોનાની હાંકડે તોય ભાગી જાય, કારણ કે એને ખબર પડી જાય કે આને મારી જરૂર નથી, આને જ મારી સીટ લઈ લીધી, આને તો મારી સીટ લઈ લીધી. જ્યારે જીવને એમ લાગે હું કરું છું ને મારાથી થાય છે, એટલે ભગવાનની સીટ સીધી આપણે લઈ જ લીધી છે. અને ભગવાનની સીટ લઈ લીધી પછી ભગવાન કે ભાઈ હું તો એવો દયાળુ ને ઉદાર છું, તમારે મારી સીટ જોઈએ તો ખાલી કરી આપું, બે હોલો સુખી થાવ તો કહેજો, સુખી થાવ તો કહેજો. માટે આપણે એ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું, હૃદયમાં ક્યારેય નહીં, જે કાંઈ થાય ભગવાનને મોટાની મારી પર કૃપા છે, એ મને કરાવે છે, હું તો નિમિત્ત છું, એ કરાવે છે તો થાય છે, બધા યશના અધિકારી એ છે, હું નહીં. ભગવાન જ્યારે એવો યશ આપે, મોટા પુરુષો જ્યારે એવો પરોક્ષ રીતે યશ અપાવે, ત્યારે મનોમન એમને કેવું, મને છેતરીને ભાગી ના જતા, છેતરતા નહીં મને. શિવલાલ શેઠને કાંઈ આવું થાય એવું નહોતું, બહુ વિચક્ષણ પુરુષ હતા, બહુ વિચક્ષણ. જેને પોતાના ઘરની બાજુમાં હવેલી થાય એ નહોતી ખબર, તેને આ ક્યાંથી ખબર હોય? પણ મોટા સાધુનો ખરખરો આ છે, ભગવાનનો ખરખરો આ છે, સંસારમાં રહો, સંસારના કાર્ય કરો, છતાં પણ જળ કમળવત રહો. અને એના માટેનો ઉપાય એક જ છે,
संत समागम की जे हो निषदीन संत समागम की जे ए गोड़ी ना पद ने गावानू नहीं सार्थक कर देवानू रोज करो पछी जो केवु रहे छे समागम स्वामी नो कर्यो स्वामी कीधु प्रभु ने भजो संसारी काम ने तजो आ देह नो कोई निर्धार नथी आ घड़ी ने आ पड़े मरी जाऊ छे स्वामी उपदेश आपी सिद्धाव्या रामजी पन धामे पधार्या स्वामी आम गया अने थोड़ोक समय थयो अने रामजी भाई धाम में गया रूप बाई हिम्मत राखी बांधी हरि साथे दोरी साची रूप बाई ने एक पोतानो पति आधार हता एवा रामजी भाई भक्ति नो आधार घर नो आधार पोताना पुत्र परिवार नो आधार ये जतारिया पण रूपबाई हिम्मत राखी के मारे तो बस हवे भगवान साथे नो संबंध छे मारा साचा धनी तो पुरुषोत्तम नारायण छे हूँ तो पुरुषोत्तम नारायण ने हवे वरी चूकी अने ए रूपबाई ने चार पुत्रो हता रूपबाई ने पुत्र छे चार बीमो राणो राघव वस राम माता थके सत्संग स्वीकार्यो महाराज मा जीव जड़ानो रामानंद स्वामी नी जग्याए सहजानंद स्वामी गादी आव्या आ परिवार रामानंद स्वामी नो आश्रित थयेलो हतो हवे सहजानंद स्वामी नो आश्रित थई गयो रूपबाईए श्रीजी महाराज ना स्वरूपना संस्कारो पोताना चारे चार दीकराओमां नाख्या खूब सारी रीते छोकराओने मोटा कर्या विधवा हता पण पोताना दीकराओनुं जतन बहु कर्यु आ दीकराओ पण एवा हता मातृश्रीनी आज्ञा शिर धारे नियम धर्म मा के दी नवहारे भक्ति युक्त जीवन नित्य जीवे प्रभु रसने प्रेम थी पीवे चारे चार छोकरा भगवान ना पाका भगत અને એવા ભગત કંઠી આમ બાર રાખે તિલક ચાંદલો ભપકા દાર રાખે બિલકુલ શરમ નહીં ઘણાને તો ચાંદલો કરતા શરમ આવે કોઈને કંઠી રાખતા શરમ આવે આવા મોટા ભગવાન મળ્યા જો હમણાં અમેરિકા દેશ એવું જાહેર કરે તમારા રિલિજિયનના ચિહ્નો બધાય બહાર રાખવાના નહીં તો દેશવટો આપી દેશું તો કોઈને કહેવું પડે કરજો ભાઈ શિક્ષાપત્રીમાં લખ્યું છે કોઈને કહેવું પડે કોઈને કેવું ના પડે બધાય કરવા માંડે જેટલો મહિમા આનો છે એના કરોડમાં ભાગનો મહિમા જો મહારાજનો થઈ જાય ને તો આપણું કપાળ કોઈ દી કોરું ના રહે આ ચોથા પાટોત્સવની અંદર ભગવાન શ્રીહરિના આપણે આશ્રિત છીએ સભામાં બેઠેલા ભક્તોને ટકોર કરીશ તમારા કપાળમાં આપણે શ્રીજી મહારાજના છીએ ચાંદલો જોઈએ તિલક જોઈએ મહારાજનો ભપકાદાર હમણાં એક ભાઈને મેં કીધું ડોક્ટર થાય છે મને કે સ્વામી તિલક ચાંદલો કરીએ ને પછી આપણે ખોટું કરતા હોય ને તિલક ચાંદલો કરીએ પાપ ના લાગે એટલે મેં કહ્યું તિલક ચાંદલો જે ના કરે ને ખોટું કરે પાપ લાગે જ નહીં અને એવું અર્થ કેવો અર્થ કરી નાખે કે આપણાથી કાંઈ ખોટું થતું હોય એટલે તિલક ચાંદલો નહીં કરવાનો કારણ કે શું લાગે તો તિલક ચાંદલો કર્યા વિના બધું કરે એટલે પાપ ના લાગે જીવની સમજણ તો જો મેં કીધું તિલક ચાંદલો કરીશ તો કોક કાંડુ જાલીને કહેશે તને શરમ નથી આવતી સ્વામિયાણનો થઈને ડુંગળી લસણ ખા છો કરીશ તો કોક કહેશે કર્યો જ નહીં હોય તો કેમ કહેશે એને એવું લાગશે આ મારા જેવો કુસંગીત છે પણ તિલક ચાંદલો કરીશ તો કોઈ રોકશે ટોકશે આ ચારેય ભાઈઓ બહુ સુરવીર છે ભીમો રાણો રાઘવ ને વસરામ પછી શ્રીજી મહારાજ એકવાર સરદાર આવ્યા એટલે રૂપબાઈને ખબર પડી રૂપબાઈએ પોતાના ભીમ અને રાનો બંને છે એના લગ્ન થઈ ગયા છે યોગ્ય ઉંમરે એ બંનેને કીધું તમે બે જાઓ અને શ્રીજી મહારાજને તેડી લાવો શ્રીજી સરદાર ગામ પધાર્યા બાઈએ પુત્રોને ત્યાં મોકલાવ્યા શ્રીજી સરદાર ગામ પધાર્યા બાઈએ પુત્રોને ત્યાં મોકલાવ્યા ભીમ રાણાને કહ્યો ત્યાં સહી ભીમ રાણાને કહ્યો ત્યાં સહી પ્રાણધારાને લઈ આવો અહી પ્રાણધારાને લઈ
જાવો અહી પ્રેમ ને વસ રહે પાતળિયો ભક્ત ના ભાવનો સદા ભૂખિયો પ્રેમ ને વસ રહે પાતળિયો ભક્ત ના ભાવનો સદા ભૂખિયો તર તર જે સ્વીકારી ને ચાલ્યા ગોલીડા ના પાદર માં આવ્યા અરજી સ્વીકારી ને ચાલ્યા ગોલીડા ના પાદર માં આવ્યા સંગની વાતો ત્યાં કરી શ્રીજી મહારાજ પધારી ગયા ગોલીડા ગામ લોકો ને મને અતિ ભાવી પદ રામ ની કરે પેવડાની એક વિનંતી ઓર મદારી રામ ની કરે પીવડાની એક વિનંતી ઓર મદારી 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 શ્રીજી મહારાજ સરદાર માં આવેલા હતા રૂપભાઈ ને ખબર પડી ભીમો અને રાણા ને કીધું જાઓ શ્રીજી મહારાજ ને આપણા ગોલીડા ગામમાં લઈ આવો પ્રેમી ભક્તો હતા કેટલાય દિવસથી શ્રીજી મહારાજની ભૂખ હતી મહારાજ દોડતા ગોલીડા ગામની અંદર આવ્યા પાદરની અંદર મહારાજનું સામયું કર્યું પોતાને ઘેર લઈ ગયા સત્સંગની વાતો મહારાજે ત્યાં ભરપૂર કરી શ્રીજી મહારાજનો એક એવો સ્વભાવ હતો એક દિવસ શ્રીજી મહારાજનો આ પૃથ્વી પર વાતો કર્યા વિનાનો ગયો નથી જે દિવસની ધર્મધુરા સંભાળીને તે દિવસથી શ્રીજી મહારાજ વાતો રોજ ગમે એટલો મોટો સમય હોય ને તો અડધો કલાક તો સભા કરવાની છે કેમ કારણ કે કથા વાર્તા વિના ઘડતર થાય નહીં આ જીવમાં એટલા બધા કાંટા છે ગુલાબ જેવો છે પણ કાંટા પણ એટલા જ છે એટલે કથા વાર્તા છે ને એ કાંટા કાઢે એટલે પછી મહારાજને ગમે એવો થાય નહીં તો એ કાંટા હોતો જાય તો મહારાજને વાગે એટલે આ કથા વાર્તા શું કરે છે હોરે છે આપણને આપણા પાંખિયા જે વધારે નીકળેલા હોય ને બધી બાજુ બધા હોરે મારાય હોરે ને તમારાય હોરે પૂર્વેના ભક્તોના ચરિત્રો આપણને સ્મૂથ બનાવે છે મહારાજે કથા વાર્તા સત્સંગની ત્યાં કરી ગામ લોકોને બહુ ભાવી અને કેટલા ગામના જે લોકો હતા ને બધા કંઠ્યો પહેરવા માંડ્યા એક બે રહ્યા આમે થોડા તો હોય જ પથરો રહેતો પાણીમાં કરીને ઊંડો નિવાસ પ્રીતમ કહે ટાંકને તનખા ઝરે અને ન લાગ્યો પાણીનો પાસ એવા હોય આટલું મોટું ગામ હોય તો બે તો એવા રહેવાના જ કે એને પુરુષોત્તમ નારાયણ મળ્યા તોય એને કાંઈ અસર ના થઈ એવા થોડા કુસંગીના ઘર બે પાંચ રહ્યા બાકી આખું ગોલીડા ગામ તિલક ચાંદલાવાળું બધાય કંઠીવાળા પૂજાપાઠ હવારમાં કરે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવારની અંદર આખા ગામમાં સ્વામિનારાયણની ધૂણ ગાજે એવું થઈ ગયું રૂપબાઈએ ધીરે રહીને પછી મહારાજને કીધું મહારાજ મારી એક પ્રાર્થના છે મહારાજ કે બોલો અમે બહુ રાજી છે માગો રૂપબાઈ બોલ્યા દિન થઈ ગામમાં જમ આવે ન કેદી એવું વરદાન દિયો દયાળ તમે રાજી થયા હો મરાડ ભગવાન જો તમે રાજી થયા હો તો એ વરદાન આપો આ ગામમાં જમદું જ ના આવે કેવી એ બાઈની સમજણ હશે બોલો એને ખબર હતી કે આ ગામમાં બે ચાર પડ્યા છે જમને ઉપાડવા વાળા આ જમદૂતોના અમુક સેન્ટરો હોય સમજ્યા જમપુરી તો એક્સટેન્ડ કરાવવી પડે છે યમરાજાને એક્સટેન્શન આલે છે અને ગીરદી ગીરદી જ છે એ રસ્તે ઢગલા બંધ ઘણા કે કોણે જોયું છે મર્યા પછી કોઈ કહેવા આવ્યો છે ઘણા તો એટલા હોશિયાર હોય અરે ખાઈ પીને મોજ કરી લો કે કોણે જોઈ છે કાલ અરે પણ સંતો કહે છે જમપુરી છે ને લક ચોરાસી છે ને ગર્ભવાસ છે સાધુ તો ધંધો છે એમનો તો એમની દુકાન હાલે ક્યારે આટલા બધા નાસ્તિક હોય એમની દુકાન હાલે ક્યારે એ લોકો જ્યારે જમપુરીથી બીવડાવે ત્યારે તો આપણે એમની પાસે જઈએ એ જો બીવડાવે જ નહીં એવી રીતે તો આપણે જઈએ નહીં એ તો એમની દુકાન ચલાવવાનો એક કામ ધંધો હોતી નાખ્યો છે પછી એને એવું લાગે પણ એવું નહીં આ પુસ્તકમાં લખ્યું છે કેવું તો કે પુસ્તક કોને લખ્યું એક ભાઈ બહુ મોટા સ્વામિનારાયણ સંપ્રદાયના તે મેં કીધું એટલે કે આ તમે બધા કે સાધુનો મહિમા કયા કરો તો આ હું મેં કીધું વચનામૃત કે છે અમે નથી કહેતા
ભગવાનનો મહિમા છે, સાધુનો છે, હરિભગતનો છે, આ વચનામૃતમાં છે. જો તો કે પણ વચનામૃત લખ્યા કોને? કોને લખ્યા? મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી. આખરે લખ્યા કોને? સાધુએ. તો કે સાધુ સાધુનું જ ખેંચે ને, કે એમાં હું લો. સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી, બાપ દાદાનો સત્સંગી, એની ફિલોસોફી આવી કે વચનામૃત લખ્યું કોને? સ્વામિનારાયણના સાધુએ ને, એટલે એનું જ લખે ને. કે તો આ શાસ્ત્રો તો ઋષિ મુનિઓએ જ કર્યા છે પૃથ્વી પર. ઋષિ મુનિઓએ શાસ્ત્રો કર્યા છે પૃથ્વી પર, શાસ્ત્ર એના કર્યાથી આ છે. એટલે વિશ્વાસ ના આવે. કાલ કોને જોઈ? પણ કાલ કોને જોઈ નહીં, ભગવાનનો ભક્ત જ્યારે દેહ છોડે છે ત્યારે ખુશીથી ભગવાનના ધામમાં પહોંચે છે. અને જગતનો જીવ જ્યારે દેહ છોડે છે ને ત્યારે ઓયમાં નો બાપ કરતાં ઝાડા પેશાબ છૂટી જાય છે. એ ઝાડા પેશાબ છૂટી જાય છે શું છે? એ જમપુરીમાં પહોંચ્યો છે. એને ગોલીડા ગામની અંદર રૂપબાએ માગ્યું, પ્રભુ આ ગામમાં જમ ના આવે એવું વરદાન આપો. મહારાજ કે ગામ લોકો પરે બહુ રાજી થયો છું, આ બધા સત્સંગી થયા છો, માગો માગો, તમારે શું જોઈએ? ગામ લોકો કે ગામ લોકોએ તેમ જ માગ્યું, એ જ વચન ફરીથી ભાખ્યું. હે તે હરિવાર બોલ્યા છે પ્રીતે, તથાસ્તુ કયું ઘરની રીતે. કઈ રીતે કીધું? આપણે નહીં કહેતા તારા ઘરની રીતના હાકીશ. ગામ લોકોએ કીધું અમારા ગામમાં જમદૂત ના આવે, અમે એ જ માગીએ છીએ. અને ત્યારે શ્રીજી મહારાજ કે તથાસ્તુ, તમારા ગામની અંદર ક્યારેય જમદૂત નહીં આવે. હવે જમદૂત સત્સંગીને લેવાના આવે, સજ્જનને લેવાના આવે, પણ કુસંગીને લેવાય ન આવે. તથાસ્તુ કહી દીધું. આ રીત કોની છે? શ્રીજી મહારાજની ઘરની રીત છે. ઘરની રીત. ઈટોલાની અંદર લેવા આવ્યા બાપુભાઈને, બાપુભાઈને લેવા આવ્યા, અરે જીજીભાઈને લેવા આવ્યા. ઈટોલા ગામ કંડારી પાસે જ છે, હાઈવે પરથી એમ અંદર જાઉં ત્યાં. લેવા આવ્યા જીજીભાઈને, બાપુભાઈ પટેલને ત્યાં રાત્રે દર્શન દીધા. ભક્ત ચિંતામણ પરચો છે, ત્યાં દર્શન દીધા. બાપુભાઈ બેઠા થઈ ગયા, ઓ મહારાજ તમે પધાર્યા, મારા મોટા ભાગ. મહારાજ કે જો મોટા ભાગ છોડ, હું તો છે ને જીજીભાઈને લેવા આવ્યો છું, તને ખાલી કહેવા આવ્યો છું કે લઈ જઉં છું. એને લેવા આવ્યો છું. અરે મહારાજ એ કામ ના કરતા. તો મહારાજ કે કેમ? આ ઈટોલા ગામમાં સત્સંગ કરાવે એવો એક જ છે, અને એને તમે ઉપાડી જશો તો અહીં સત્સંગ કરાવશે કોણ? મહારાજ કે તમે કરાવજો, પણ અમે એટલા પાકા હોવા જોઈએ ને. મહારાજ એ હરિભગત બહુ પાકા છે, એને ના લઈ જશો અત્યારે? શ્રીજી મહારાજ કે ખાલી આ તો જઈએ જ નહીં, આવ્યા છે એટલે કંઈક તો લઈ જ જાશું. અરે મહારાજ જે ઉપાડવું હોય ઉપાડો, મને ઉપાડી જાઓ. મહારાજ કે તાર તો હજુ વાર છે. તો મહારાજ કે એવું કરીએ, જો જીજીભાઈને નહીં તો જીજીભાઈના બળદને લઈ જઈએ કે ધામમાં. બાપુભાઈ વિચારમાં પડ્યા, ચાર પગવાળો ને પૂછડાવાળો ને સિંગડાવાળો બળદ, આને કેદી માળા કરી, કેદી ભજન કર્યું, તે બળદના આત્માને ધામમાં લઈ જવાનો? શ્રીજી મહારાજ કે બળદને. અરે મહારાજ બળદને, બળદને. આ કોની રીત છે? એના ઘરની. કોઈ બીજા શાસ્ત્રોને પૂછો ને સંપ્રદાય સિવાયના તો ના કે કલ્યાણ કેમ થાય. પૂછો તો ખરા ગીતાને, શ્રીમદ ભગવદ્ ગીતાને પૂછો કલ્યાણ કેમ થાય. પરસેવો વળી જાય એસીની વચ્ચે. શ્રીજી મહારાજ કે બળદને લઈ જઈશું. પણ મહારાજ બળદે કર્યું છે શું? અને ત્યારે મહારાજ કહે છે, એ બળદ અમારા સાધુને અર્થે એકવાર સીધું સામાન લઈ જવાનું હતું, ત્યારે એકા એકો બળદ, એક જ બળદ હોય ને, એ બળદ તરીકે, એ બળદ એક જ વખત અમારા સાધુ માટે સીધું લઈ જવાનું હતું, એ ગાડું ખેંચેલું છે, એ પ્રતાપે અમે એને અક્ષરધામમાં લઈ જઈશું. આ શ્રીજી મહારાજ દયાળુમાં દયાળુ, દયાળુમાં દયાળુ. આપણા કલ્યાણ માટે ચિંતા નથી કરવાની કે અંધકાળે મહારાજ આવશે કે નહીં આવે. વાત જ છોડ દો, વલ્લભ બાપા ડંકા દઈને ધામમાં જવાના એવું કહી દો. એક બળદને જો શ્રીજી મહારાજ લેવા આવતા હશે તો આપણે બળદથી કંઈ કમ છીએ? આપણે ભગવાનને સાધુ માટે કાંઈ નથી કર્યું, આપણે આ સત્સંગ માટે કશું નથી કર્યું, આપણે ઘણું કર્યું છે. માટે એક મગજમાંથી એક ગુમરી તો કાઢી જ નાખવી કે મને મહારાજ લેવા આવશે કે નહીં, આ પ્રશ્નને તો સમાપ્ત જ કરી દેવાનો.
પણ હા, મહારાજ મને લઈ જશે તો મારાથી ત્યાં રહેવાશે કે નહીં એ પોતે નક્કી કરી લેવા. સમજાય છે? એના વચનમાં કોઈ દી નહીં ફરે, કોઈ દિવસ નહીં ફરે. આપણે ફરી જઈએ છીએ કે મહારાજ હું તમારો છું એમ કહી તમે મારા થયા. ખાલી જગ્યા પૂરો, બધા બોલતા જ નથી, બીક લાગી ગઈ તમને. તમને એવું કા સ્ટેજ ખાલી છે ને કદાચ સ્વામી અહીં બેહાડી દીધો. ના બાપા ના, બધા ધોળા થઈ ગયા તમારા. આ બધા આગળ વારાને હવે મૂંડી મૂંડીને બેહાડીએ તો સીધા સદગુરુ કરવા પડે. કેટલાક ગુરુ અમારે, એક બહુ થઈ ગયા. તમે મારા થયા બહુ નામી, આવો આવો સહજાનંદ સ્વામી. પણ આપણે કહીએ ખરા તમે મારા થયા, પણ મહારાજ કે તું મારો ક્યાં થયો? હું તો તારો થઈ ગયો, પણ તું મારો ક્યાં થયો? તું તો ઘડીક આંખનો થઈ જાય, ઘડીક કાનનો થઈ જાય, ઘડીક જીભનો થઈ જાય, ઘડીક સંબંધીનો થઈ જાય, ઘડીક વેવાઈનો થઈ જાય, ઘડીક પત્નીનો થઈ જાય, ઘડીક છોકરાનો થઈ જાય, તારો કાંઈ ધડો ખરો? મહારાજ કે તું કેટલા કેટલાનો થઈ જાય છે? એક એક મિનિટે કાચિંડા ને કાચિંડો હારો હાથ રંગ બદલે, તું તો 70 રંગ બદલે છે. તોય એના ઘરની રીત છે, એક વખત જેને કહી દીધું કે હું તમારો છું નજરમાં રાખી લે છે અને લેવા માટે આવે છે. અરે નથી બોલ્યો બળદ, બોલ્યો તો હું તમારો છું? ઈટોલાનો બળદ બોલ્યો હું તમારો છું? એનો તો બોલ્યો, પણ જીજીભાઈના યોગે કરીને સાધુના ઉપયોગમાં આવ્યો. મહારાજ કે લઈ જવો પડે. અને બાપુભાઈને ત્યાંથી મહારાજ ગયા, બળદના આત્માને પોતાના ધામમાં લઈ ગયા. મહારાજે આગળ જે પ્રોસેસ કર્યો હશે, તમને થાય કે બળદને મૂર્તિનું સુખ કેમ લેતો હશે? એ મહારાજનો પ્રોસેસ છે, એ સર્વસમર્થ છે. એ ધારે ને તો પશુને પણ આત્મજ્ઞાની બનાવી દે, પશુને પણ અનાદિ મુક્તની પદવી આપી શકે એટલા સમર્થ છે. એની માટે કશું અશક્ય નથી. ત્યાં અશક્ય નામની વસ્તુ નથી. આપણા બધા માટે લિમિટેશન છે, એની માટે નો લિમિટેશન. અનલિમિટેડ પાવર છે, અનલિમિટેડ પાવર. જેમ ધારે એમ કરી શકે. જેનો કોઈ ધની જ નથી એ જ ધની છે, શું કરો? બાપુભાઈ દોડતા ગયા જીજીભાઈ ત્યાં, હુતા હતા એ તો લેરથી. જીજીભાઈ જાગો જાગો, મહારાજ આવ્યા હતા. ક્યાં છે ભાઈ? દર્શન કરવા. જરે ગયા, શું કરવા આવ્યા હતા? તમને લેવા. તો લાવો, જવું જ છે કે ધામમાં? શું જવું છે, અહીં કથા કોણ કરશે? તો મેં મહારાજને કીધું મને લઈ જાઓ. તો મને કે તારે તો વાર છે હજુ. તો પછી શું કર્યું? અરે મહારાજ તમારા બળદને ધામમાં લઈ ગયા છે, હાલો કે જોઈએ. અને ત્યારે ત્યાં જઈને જોવે જે બળદને બાંધવાનું કોળિયું ઘર છે એમાં જઈને, તો ત્યાં બળદ ચટો પાઠ પડેલો. વાત સાચી નીકળી કે બળદને મહારાજ ધામમાં લઈ ગયા. આ શ્રીજી મહારાજ છે દયાળુ. મહારાજે ગોલીડા ગામને કહી દીધું તથાસ્તુ, આ ગામમાં જમદૂત નહીં આવે. પછી ભક્ત ચિંતામણીના પ્રકરણ 136માં નિષ્કુળન સ્વામીએ લખ્યું છે, એ કડીઓ આવે હું, એ કથા આપણે સાંભળવી છે. એવું ગામ બધું ગુણવાન, સુને વાત હે તે દઈ કાન. તેમાં એક કુસંગી અભાગી, ફસ્યો ફેલમાં ન શક્યો ત્યાગી. એક તો કરડો મગો જ, ગમે એટલી વિસલ મારો ને આવું થાય. તોય અમારી શ્રદ્ધા છે, અમને કેટલા બધા નાખી દે. અમારી ખેતી કેટલી તમને ખબર? 100 એકરમાં ખેડીએ ને, 100 એકરમાં ખેડીએ, 100 એકરનું જતન કરીએ, 100 એકરની માટે રાત દાડો જાગીએ, ત્યારે માંડ ખૂણાની અંદર 2-5 કોટા નીકળે. એને પાછા હરનાથી, રોજડાથી, એસિડથી, બધાથી બચાવવાના, નહીં તો એ બળી જાય. હાવ ખેતર ખાલી, કાંઈ ના મળે. શું કર્યું ભાઈ? ખ્યાતિ કરી, ખડમાં કાંઈ નથી. જો આ પડ્યું જ ખેતર, આવી દશા થાય. બહુ શ્રદ્ધા રાખવી પડે, બહુ શ્રદ્ધા રાખવી પડે. જીવને વારે વારે રોકટોક કર્યા કરે, કર્યા કરે ત્યારે માંડ માંડ સુધારો થોડો થોડો થાય. બહુ શ્રદ્ધાનો વિષય છે. તમને લાગે કે સંતોને સારું, બીજાને કે જ કરવાનું, પણ એ કહેવું બહુ અઘરું છે. કેટલા દિવસ શ્રદ્ધા રહે? એક નહોતો સુધર્યો, કરડો મગ એક રહી ગયો. તેને લેવા આવ્યા જમરાન, દાયા કિંકર લઈ ગમસાન. જમતું તો આવ્યા, ત્યાં ભક્ત રહે ભાઈચારા, ભીમરાનો રાઘવ વસરામ.
રાજગર બ્રાહ્મણ ઉદારા રાજગર બ્રાહ્મણ ઉદારા ભીમવસ રામ રાઘવરાનો ચાર ભક્ત પ્રભુ ના પ્રમાણો ભીમવસ રામ રાઘવરાનો ચાર ભક્ત પ્રભુ ના પ્રમાણો તેને દેઠો જમદળ જ્યારે મને વિચાર્યો મળી જ્યારે ચાર ભાઈઓ ખેતી કરવા જતા હતા જમદૂતો જોયા આપણે શ્રી મહારાજ ના છીએ આપણે શ્રી મહારાજ ના છીએ એ જીવ જ મને કેમ દઈએ પ્રભુ પ્રતાપ ઉર મા તારી ચાલો સહજાનંદ જે સંભારી પ્રભુ પ્રતાપ ઉર મા તારી ચાલો સહજાનંદ જે સંભારી જ્યારે વાડીએ જમને પાછા વાડીએ જમને પાછા ત્યારે આપણે સત્સંગી સાચા ત્યારે આપણે સત્સંગી સાચા એમ પરિયાની ભાઈચાર આવ્યા જમને આડા તેવાર એમ પરિયાની ભાઈચાર આવ્યા જમને આડા તેવાર કહે પાપી પાછા વળો તમે કહે પાપી પાછા વળો તમે ગરવા ગામમાં નહીં દઈએ અમે ગરવા ગામમાં નહીં દઈએ અમે કહે જમ જાળવ ઘર તારું આખા ગામનો નહીં થાય વારો કહે જમ જાળવ ઘર તારું આખા ગામનું નહીં થાય વારો 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 આને જમદૂતો જોયા ચારે ચાર એટલે કે આપણે ભગવાનના ભક્તો ને આ જમદૂતો આપણી અયાતીમાં આ ગામમાં આવે જ કેમ મહારાજે અહીં તથાસ્તુ નથી કહ્યું ભીમા કીધું છે કે નહીં ભીમન રાણો થોડા મજબૂત છે કીધું છે કે નહીં મહારાજે કીધું છે તો આ કેમ અહીં આવ્યા છે કે હવે આ આવડા અને જમદૂતો તો મોટા પહાડ જેવા દેખાય તે આ બધાય ભગવાનના સ્વરૂપને હંભારીને હામા ગયા અને હામે જઈને લલકારે એ ક્યાં લે ગયા બાજુ આ કે તમારા ગામમાં ઓલો કુસંગી છે ને લેવા જઈએ તમે ખેતી કામે જાઓ કે આ ચાર કે કુસંગીને લેવા નહીં આ ગામનું નામ ખબર તમને શું છે ઓલા કે ખબર જ હોય ને એડ્રેસ લઈને જ આવે એનેથી ગોલીડા તે ગોલીડા ગામના એડ્રેસમાં નીચે કંઈ તાજી કલમ હમણાં થયેલી નથી આપી નથી ઓફિસમાંથી ત્યાંથી તો કે ના ભાઈ કંઈ કલમ દેખાતી નથી અરે કલમ કરાવી છે ભગવાન સ્વામીએ હમણાં તથાસ્તુ કહીને ગયા છે અહીંયા આગળ તમારો પ્રવેશ નહીં આ ગામની સીમમાં તમારે આવવું નહીં બીજા ગામ ગોતો ઓલા જમદૂતો કે ભાઈ તારું ઘર જાળવ બીજાની ના પંચાયત કરીશ તને ખબર અમે કોણ છીએ તમારા જેવા તો આમ ઉપાડીએ આ તો ભગવાનના સત્સંગી થયા છો ભગવાનના આશ્રિત થયા છો એટલે તમને અમે કાંઈ કરીએ નહીં પણ તમારે તમારા ઘર પૂરતી ચિંતા રાખવી આખા ગામની તમારે શું ચિંતા છે અને ત્યારે ભીમવસ તેને લેવા આવ્યા કહે ભક્ત આ સર્વે સ્વામીના પ્રભુ પ્રગટ બહુ નામીના આ ચાર કે છે તમને ખબર છે અમે ભગવાન સ્વામીના ભગત છે ઓલા કે બધી અમને ખબર છે તે ભગવાન સ્વામીના ભગત તો તમારા જેવાને મારીને કાઢી મૂકે હાલતા થાવ સ્ત્રી છોકરા છે કે નહીં તમારે આમ કરીને જમદૂતોને ડારો દેવા લાગ્યા જમદૂતોનું વર્ણન એવું લખ્યું છે વાલા ભક્તો કે કોઈ સાંભળે ને જેવું છે એવું સાંભળે ને જો કોકને તાદ્રશ્ય થઈ જાય ને તો રાત્રે પથારીમાં ઝાડા પેશાબ થઈ જાય એક જમદૂત જો દેખાઈ ગયો હોય ને તો ઝાડા પેશાબ થઈ જાય આપણે તો ખાલી વાસણ ખખડે તો એ રસોડામાં જતા બીએ તો જમદૂત દેખાય તો શું થાય એક વાસણ ખખડ્યું હોય ઉંદર આવી ગયો હોય તો એ રસોડામાં જતા બીતા હોય જમદૂત દેખાય તો શું થાય જમદૂતનું વર્ણન એવું છે આ કે છે તમે પ્રગટ બહુ નામીના કહે જમય જૂઠું સગડું એને લીધા વિના નવ મળું
જમદું તો કે બધું જૂઠું, અમારે તો પાપીને લેવાનો તે લેવાનો, એમાં તમારે આડું ના અવાય, તમે ભગવાનના ભક્તો છો તો અમે કંઈ એમને નથી કરતા, અમને ઉપરથી ઓર્ડર છે પાપીઓને લાવવાનો, એટલે આ બાજુ પર હટી જાઓ, નહીં તો આ તિલક ચાંદલા હોતા તમને પછી અહીંથી વિખવા પડશે અમારે. ત્યારે રામ, રાણો ને ભીમ છે ને એ બહુ જોરવાળા છે, પેલો વસરામ ને રાઘવ થોડા ટાઢા છે, પણ આ બે બરાબર છે. આ કે કહે ભક્ત ખાસો માર જ્યારે પાપી ભાગસો તમે તેવારે, આ કે જોવું છે ભીમણ રાણો કે જોવું તમારે કેટલી તાકાત છે, માર ખાવો છે. કોની આરે સંવાદ કરે છે? આ જમદુધારે. શ્રીજી મહારાજ ને કેવા ધાવ્યા હશે કે જમદુધારે આવો સંવાદ કરે, ના બોલાય જમદુધારે, ના બોલાય. કોકને લેવા જતા હોય તો વચ્ચે ના પડે, નહીં તો ઉપાડલે કોકને. પણ ભગવાનના ભક્તથી જમદૂત દૂર રહે છે, સ્વામિનારાયણ મંત્રથી જમદૂત દૂર રહે છે. સ્વામિનારાયણ મહામંત્ર એટલો બળિયો છે, ભૂત પેત પ્રિસાજ કોઈ પણ હોય, યમદૂત હોય, પણ જેના મુખમાં સ્વામિનારાયણ હોય ને તો યમદૂત એને લેવા સમર્થ નથી થતા. ભક્તો કે માર ખાશો ત્યારે તમને ખબર પડશે. ત્યારે જમ કહે જા તારે ઘર એમ કહીને ઓગામીઓ કર, જમદૂતે હાથ ઉપાડી લીધો, ગુસ્સો આવી ગયો, તમારા ઘર હાચવો કે અમને આડા ના આવશો. અને ત્યારે જમદૂતે હાથ ઉપાડ્યો એટલે ભગવાનના ભગત કે આની હારે તો બરાબર છે, આ તો ફાઇટિંગ કરવા જેવા છે, આની જોડે વાંધો નથી. ત્યારે ભીમરાનો બળ ભારી, કૃંતા તો દાંત માં ડાંગ મારી, ભીમરાનો બળ ભારી, ડાંગ મારી, થયો કડાકો વસમી વીતી, કડાકો વસમી વીતી, જમ ભક્ત ને ન શક્યા જીતી, જમ ભક્ત ને ન શક્યા જીતી, પામ્યા ભય ભાગ્યા જમરાન, આ તો જન દિશે છે જોરાન, પામ્યા ભય ભાગ્યા જમરાન, ભક્ત તમે સાચા સાચા સ્વામી, અમે જઈએ છીએ હાર પામી, ભક્ત તમે સાચા સાચા સ્વામી, અમે જઈએ છીએ હાર પામી, અમે જઈએ છીએ હાર પામી. ભીમો ને રાણો બે તો બરાબર આમ પાવરમાં જ હતા કે આ જો વધારે બોલે તો વાત છે. જે ડાંગથી કડિયારી તે જવા દીધી, પેલા જમદૂતના મોઢા પર દાંત તોડી નાખ્યા, દાંત તોડી નાખ્યા. અને જમદૂતો ભાગ્યા કે આ તો મનુષ્ય નથી લાગતા, આ તો કઈ સમર્થ લાગે છે. ને જમદૂતોને જમપુરી બાજુ આ ગામમાં અમે ક્યારેય આવશું નહીં. અને આ જે દાંત તૂટેલા હતા ને આ ભક્તો આમ ખંભે નાખીને આખા ગામમાં ફર્યા, જમદૂતના દાંત તોડી નાખે એ પાવર રૂપબાઈ એને સહજાનંદ પાઈને આપેલો હતો. ભીમાને રાણાને એ રૂપબાઈનો આપેલો સત્સંગ હતો, રૂપબાઈએ એને રોજ જતન કરેલું હતું. એ રૂપબાઈની અંદર આવી શક્તિ, ભગવાન સ્વામિનારાયણનો ભગત હાવ માઈકાંગલો ના જોઈએ. શું ભીમા રાઘવ રાણાને વસરામને રૂપબાઈને જે મળ્યા હતા એ આપણને નથી મળ્યા? એને મળ્યા હતા એ જુદા હતા, આપણને મળે એ જુદા છે. એને સત્સંગ જુદો મળ્યો હતો અને આપણને સત્સંગ જુદો મળ્યો છે. એને સદગુરુઓ જુદા મળ્યા હતા અને આપણને સદગુરુ સાધુવાદ જુદા મળ્યા છે? ના. જે મહારાજ 200 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવેલા હતા, જે શ્રીજી મહારાજ અક્ષરધામની અંદર આજે બિરાજે છે, એ જ મહારાજ આપણને આજે પીવડા ઘનશ્યામ મહારાજ રૂપે, આ ઠાકોરજી રૂપે અહીં મળ્યા છે. એ જ મહારાજ જે આજથી 200 વર્ષ પહેલા જે મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી, ગોપાલંદ સ્વામી આદિ સદગુરુ હતા, એ જ સદગુરુ આજે આપણને ગુરુજીના રૂપની અંદર આ પૃથ્વી પર મળેલા છે. એ જ સદગુરુ જે એ વખતે સંતો હતા, નંદ પંક્તિના સંતો, અને જે પર્વતભાઈ, દાદા ખાચર, લાડુબાન, જીવબા જેવા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો હતા, એ જ પરિવાર આજે આપણને મળેલો છે. જો આપણને જોતા આવડે તો, એ જ મળ્યો છે. બિલકુલ રતિવા ફેર નથી, રતિવા ફેર નથી. આ આખ્યાનો આજથી 200 વર્ષ પહેલા લખાના, આજે આપણા અત્યારના આખ્યાનો લખાય એ 200 વર્ષ પછી ગવાય, એ જ આખ્યાનો ગવાય. એનાથી જ બળિયા થાય, એનાથી જ બળિયા થાય. વાલા ભક્તો, આવું સરસ મજાનો સત્સંગ આ 4 જ્યારે જમદૂતોને જીતી ગયા, આખા ગામની અંદર ફર્યા,
આખું ગામ છે ને એ આવે એના વખાણ કરે છે, ને ત્યારે ચાર શું પ્રત્યુત્તર આપે છે? રૂપબાઈની ભક્તિ હજુ આગળ જતા શ્રીજી મહારાજની કઠિન કઠિન પરીક્ષાઓ લેશે, એ પરીક્ષાઓમાંથી રૂપબાઈ કેવી રીતે પાસ થયા એને આપણે આગલા સેશનની અંદર જ્યારે આવતીકાલે કથા કરશું ત્યારે સાંભળશું. અત્યારે અહીં રૂપબાઈના આખ્યાનને પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. સાથે વાલા ભક્તો, આ જો ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, આપણે ગઈકાલે જ અહીંયા આગળ બર્થડે અને ગુરુ પૂર્ણિમાનું પૂજન તમે બધા ભક્તોએ કર્યું હતું, જેનાથી આજે સમય જાજો ન જાય, પણ ગુરુ પૂર્ણિમાનો જ્યારે દિવસ છે ત્યારે ચોક્કસ એનો થોડો 5-10 મિનિટ માટે આપણે એ મહિમાને સમજવો જોઈએ. જીવનની અંદર જેને સદગુરુ મળ્યા છે એ જ વ્યક્તિ ભાગ્યશાળી છે. જેને સદગુરુની પ્રાપ્તિ થઈ નથી એના ભાગ ફોટલા જાણવા, જેને કોઈ સદગુરુ માથે છે એ વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે. કારણ કે એને પોતાની ચિંતા રહેતી નથી, એની તમામ ચિંતા સદગુરુ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આપણે તો મચ્છરિયા જેવા જઈએ, આપણે કોઈ દિવસ મચ્છરિયું વૈકુંઠનો તાગ લઈ શકે નહીં, પણ જો ગરુડની પાંખમાં બેસી જાય તો વૈકુંઠ સુધી પહોંચી જાય. એવી રીતે સ્વામી કે મુક્તાનંદ સ્વામી અને ગોપાળન સ્વામી ગરુડ જેવા છે, એની પાંખમાં આપણે બેઠા છે, માટે કોઈ વાતની ચિંતા રાખવી નહીં. સ્વામીએ એ સમયે એમ કીધું, એમ આજે આપણે ગુરુજી રૂપી ગરુડની પાંખમાં બેઠા છે, માટે કોઈ જાતની ચિંતા રાખવી નહીં, બસ પાંખને કાપવી નહીં, સુખેથી એની અંદર બેસવું. સદગુરુઓનો મહિમા તમામ શાસ્ત્રો, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભાગવત હોય, તમામ શાસ્ત્રો કહે છે સદગુરુ વિના ક્યારેય પણ જીવાત્મા ભગવાન સુધી પહોંચતો નથી, એમ તમામ શાસ્ત્રો કહે છે. શ્રીજી મહારાજ ભગવાન હતા, પરબ્રહ્મ હતા. આખા ભારતને ફરીને શ્રીજી મહારાજ ભારતમાં ફર્યા, તીર્થોમાં ફર્યા, તો શું ગોતવા ફરતા હતા? શું ગોતવા? સદગુરુ. તીર્થો ગોતવાનો હતા ફરતા, કોઈ સાચા સદગુરુને ગોતવા ફરતા હતા. એટલે શ્રીજી મહારાજને જ્યારે જતા હતા દ્વારિકા, અને શ્રીજી મહારાજને એવા સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી કરીને કોઈ મોટા સદગુરુ છે, લોજમાં છે, તો શ્રીજી મહારાજ દ્વારિકા જતા પહેલાં લોજમાં આવ્યા છે, અને લોજમાં આવ્યા પછી મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા ને, ત્યાર પછી શ્રીજી મહારાજે દ્વારિકા જવાનો સંકલ્પ મૂકી દીધો છે. મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને મહારાજ બોલ્યા છે, અઠ્ઠે દ્વારકા, આજ મારી દ્વારકા છે. શ્રીજી મહારાજે એના દ્વારા આપણને એ શીખવાડ્યું છે કે હું એક પરબ્રહ્મ તરીકે સદગુરુ પાસે રહું છું, સદગુરુને આવી રીતે માનું છું, ત્યાં સુધી કે શ્રીજી મહારાજે ગરડા અંત્ય પ્રકરણના 27મા વચનોમાં એમ વાત કરી કે જેને સંત સમાગમનો ખપ હોય, પોતાનો ગમે એવો સ્વભાવ હોય તો ટાળી નાખે. મહારાજ કે અમને રામાનંદ સ્વામીના દર્શનનો લોભ હતો, રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો, તો રામાનંદ સ્વામી પત્રમાં લખ્યું, સત્સંગમાં રહેવું હશે તો થાંભલાને બાદ ભીડીને રહેવું પડશે. તો અમે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીને બાદ ભીડીને રહ્યા, અને રામાનંદ સ્વામીને ન ગમે એવું કાંઈ કર્યું નહીં. એ મુક્તાનંદ સ્વામીનું જીવન જોવો, સહજાનંદ સ્વામીનું જીવન જોવો, તો સદગુરુને આધીન. રામાનંદ સ્વામી જ્યારે મુક્તાનંદ સ્વામીને પ્રગટ થઈને કહે છે, મુક્તાનંદ સ્વીકારી લે કે આ પરબ્રહ્મ છે, ત્યારે મુક્તાનંદ સ્વામી સ્વીકાર્યા છે. સદગુરુની જરૂર અવશ્ય પડે છે. કેમ પડે છે? અહીં અમેરિકાની અંદર એક જનરલ ઇલેક્ટ્રિક કંપનીનું કોઈ મશીન બંધ પડ્યું હશે, વર્ષો પહેલાંની વાત હશે, મેં તો પુસ્તકમાં વાંચ્યું છે, કયા સ્ટેટમાં ક્યાં હશે મને નથી ખબર. મશીન બંધ પડ્યું એટલે બધા એન્જિનિયરો ભેગા થયા અને મશીનને ચાલુ કરવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ મશીન ચાલુ ન થયું. એક વ્યક્તિ એવા એન્જિનિયર હતા દૂર, એને એવી ખબર પડી કે ભાઈ આ બંધ છે, એટલે એને પોતે ઓફર લીધી, એનું નામ પણ લખેલું છે મને યાદ નથી, પણ એને ઓફર લીધી કે હું આ મશીનને ચાલુ કરી આપું, મને બોલાવો. અનુભવ હતો એને, એ પોતે આવ્યા, અને સ્ટીવ કરીને એનું નામ હતું. એ આવીને એને મશીનનો આખો અભ્યાસ કર્યો, અને એક જગ્યાએ અથોડી મારી, અથોડી મારી તો મશીન આખું ચાલુ થઈ ગયું. એટલે કંપનીવાળાએ પૂછ્યું મેનેજરે, કેટલું બિલ લેશો? તો કે હું બિલ તમને મોકલું છું. પોતે જઈ બિલ $10,000 મોકલ્યું. કેટલાનું? $10,000 બિલ મોકલ્યું. યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય? યોગ્ય. તમારી કંપની હોય તમે આપી દો, બીજાનો નિર્ણય કરવો બહુ હેલો છે.
પણ તમારી કંપની હોય એક અથોડી મારવાને 10,000 દઈ દો તમે, પણ દઈ દો ખરા એની આરે. અલ્યા ભાઈ હોતું હશે હવે, પણ અથોડી મારી એમાં તે હું મોટું કામ કર્યું છે. ઓલો કે ભાઈ 10,000 પણ તારે વિચારીને માગવા જોઈએ, અથોડી મારી એમાં 10,000, અથોડીના 10,000. ઓલો કે અથોડી મારી એનો $1, પણ 9,999 કઈ જગ્યાએ મારવી ને એના. એમ છે ને, સદગુરુ વિના જે છે ને અથોડા આપણે માર માર કરીએ ને આપણી ઉપર, એ કોઈ દી ઘડતર ના પામે, પણ સદગુરુનો એક જ અથોડો પડે ને તો પ્રથમના 60માં પ્રમાણે એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય. કિંમત એની છે, એની છે. સદગુરુ અજ્ઞાનરૂપી અંધારાને હરે છે. આજે ચોક્કસ પ્રાર્થના કરીએ. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોક આપણે બોલીએ છીએ, આ શ્લોક બોલીએ છીએ, પણ આ શ્લોકનો ભાવ ઘણી વખત આપણે ઘણું બધું ગાતા હોય ને સમજ્યા વિના જ ગાતા હોય છે, કેટલું ગાતા હોઈશું. કારણ કે કોઈ દી આપણે મેઇન વસ્તુ શું છે, જે ગાઈએ છે અને આપણે જે આપણું ગાવાનું સમજવાનું બે નોખું હાલતું હોય. હવે તમે મારા થયા, હું તમારો થયો, એમાં કોને આપણે કહેતા હોય એ આપણું હૃદય જ જાણતું હોય. ઓલા કથા કરતા હતા પુરાણી, કથા કરે એની અંદર એક બાઈ ડોસી હતી ને તે રોયા જ કરે, રોયા જ કરે. પુરાણી થયું હું કથા કરું છું, મને રોવું નથી આવતું, આ ડોસી ના આવે, કેટલું હેત કહેવાય એને ભગવાનમાં. કથા પૂરી થઈ ને એટલે પછી બધા એમ પગે લાગવા આવે ને, માજી કે તમને બહુ હેત ભગવાનમાં, તમને કથા સાંભળીને રોવું આવે, હું કથા કરું છું તોય મને રોવું નથી આવતું. એટલે માજી કે પુરાણી બીજું કાંઈ નહીં, આ તમે પોથીન નીચે જે કપડું પાથર્યું છે ને એ મારી ગગ્ગીની ગગ્ગી મરી ગઈ ને ત્યારે એવું કપડું ઓઢાડ્યું, તો હું તો એની રોઉં છું. તમારી કથાનું કોણ રોવે છે, મારી ગગ્ગીનું રોઉં છું. જીવ ક્યારે હું ગાતો હોય કોની માટે, થોડુંક ગાવ તો સમજીને ગાવ. આ કડીઓ લખી છે ને એ કડીઓ તમે વાંચો ને, એટલા માટે ત્યાં આગળ પ્રોજેક્ટ પર આ ભક્તો કેટલી મહેનત કરીને આની અંદર કેટલી મહેનત પડે એ અમારા ન્યાલકરણ ભગતને ખબર પડે કે આ કરવામાં કેટલી મહેનત પડે. આ ગોઠવવાનું, ટાઈપ કરવાનું, મૂકવાનું, આ બધી કડીઓ ટાઈપમાં આપણા નિમેશ ભગત ને અલ્પેશ ભગતે એમને જેટલી દેખાવે મારા અક્ષર એવા ટાઈપ કર્યા, એનો સુધારો પાછો ન્યાલકરણ ભગતે કર્યો ને ગોઠવવાનું કામ એને કરવાનું. એટલે આ ભક્તોને તાળીઓથી વધાવો, હું તો આમ લખી નાખું પછી એ બધું ટાઈપ કરાવું મૂકવું, પણ એને સમજીને જો તમે ગાઓ તો કંઈક ખબર પડે, તો લખેલી મહેનત સાર્થક થાય, નહીં તો તમે ગાઈને છૂટા થઈ જાઓ. એટલે આપણે ઘણું બધું એવું સમજ્યા વિનાનું ગાતા હોય છે. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર. બ્રહ્માજી શું કરે છે બોલો, બ્રહ્માજી શું કામ કરે છે? સર્જન, સૃષ્ટિનું સર્જન કોણ કરે છે? બ્રહ્મા. વિષ્ણુ ભગવાન શું કામ કરે છે? પાલન કરે છે. અને શિવજી શું કરે છે? સંહાર. કેટલું જ્ઞાન છે તમને જોવો ખરા. બ્રહ્માજી સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, શિવજી સંહાર કરે છે. સદગુરુ છે એ જેમ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, અતિ સુંદર સૃષ્ટિને રચે છે. બ્રહ્માજી આખી સૃષ્ટિ બહુ સુંદર બનાવી છે, વિકૃતતા તો માણસે કરી છે. બ્રહ્માજીએ આ સૃષ્ટિમાં કોઈ જગ્યાએ વિકૃતતા નથી મૂકી, ખૂબ સુંદર સૃષ્ટિ બનાવી છે ભગવાન ભજવા માટે અને ભગવાનમાં હેત કરવા માટે. જે વિકૃતતા પેદા થઈ છે તો મનુષ્યના કેન્સરવાળા મગજોએ કરી છે વિકૃતતા, બ્રહ્માજીએ નથી કરી. બ્રહ્માજી જેમ સૃષ્ટિનું સુંદર સર્જન કરે છે, વિષ્ણુ જેમ પાલન કરે છે, ભગવાન શંકર જેમ સંહાર કરે છે, એમ સદગુરુ શું કરે છે? પોતાના શિષ્યના હૃદયની અંદર રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો સંહાર કરે છે, એટલે શિવ સ્વરૂપ છે. પોતાના આશ્રિત શિષ્ય એના હૃદયની અંદર ભગવાનની મૂર્તિ, ભગવાનના સ્વરૂપો, આધ્યાત્મિકતાનું સર્જન કરે છે, માટે સદગુરુ બ્રહ્મારૂપ છે. અને એ આધ્યાત્મિક મૂલ્યોનું રાત ને દિવસ પોષણ કરે છે, માટે સદગુરુ વિષ્ણુ રૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તો એક એક કામ કરે છે, સદગુરુ ત્રણ કામ એક સાથે કરે છે, માટે પરબ્રહ્મ તુલ્ય છે, એમ એ શ્લોક કહે છે. અને આજે આપણે કહી શકીએ કે આપણું સર્જન આપણા હૃદયમાં મૂર્તિનું, આપણા હૃદયની અંદર અંધકારને ટાળવાનું,
અને આપણા હૃદયમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું પોષણ કરવાનું કાર્ય આપણા પૂજ્યપાદ ગુરુજી જ્યારે કરી રહ્યા ત્યારે ખૂબ ખૂબ તાળીઓથી આપણે ગુરુ પૂર્ણિમા ઉપર પૂજ્યપાદ ગુરુજીને તાળીઓથી વધાવશું. મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં આજનો દિવસ એવો છે કે શિષ્યએ ગુરુનું પૂજન કરીને ગુરુના ઋણમાંથી યત્કિંચિત મુક્ત થવા માટેનો પ્રયત્ન, આપણી ભાવનાઓ રજૂ કરવાનો આજનો દિવસ છે ત્યારે ગુરુજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ. સર્વ ગુરુના ગુરુ તો સહજાનંદ સ્વામી છે, પણ એ સહજાનંદ સ્વામીનો પ્રકાશ જેમાં વિશેષ છે, પાત્રની તારતમ્યતા એ કરીને અને જે આપણને સદગુરુ રૂપે મળ્યા છે, એવા ગુરુજીના ચરણોમાં આજે આપણે પ્રાર્થના કરીએ કે હે ગુરુજી, અમે તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકીએ એમ નથી. ભવાટીમાં ભટકતા જીવોને તમે કાંડા ઝાલી અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં હેત કરે એવા બનાવ્યા, અમારી લાયકાત કરતા તમે અમને મળ્યા એ અમારી પ્રાપ્તિ બહુ અધિક છે. અમે તમારા શિષ્ય થયા એ કરતાં તમે અમને તમારા શિષ્ય થવાની ચાન્સ આપ્યો, અમને મોકો આપ્યો, અમને તમે અપનાવ્યા, અમને તમે તમારી પાસે તમારા કરીને રાખ્યા, એ જ તમારી દયા છે. આજે ગુરુ દક્ષિણા તરીકે અમે એટલું જ આપીએ છીએ, અમારું જીવન તમારા વિશ્વાસે યુક્ત બને. તમારો જે અમારી ઉપર મૂકેલો વિશ્વાસ છે એનો વિશ્વાસ ઘા તમે ન કરીએ. તમે જેવું ધારેલું હોય એવા જ અમારા જીવનના શ્વાસ અમે જીવીએ, અને તમે જેવું ધાર્યું હોય એવું જ કાર્ય અમે શૂન્ય ભાવમાં રહીને, અહમ ભાવ ટાળીને, સદાયને માટે તમારા ચરણની રજ થઈને રહીએ એવો બુદ્ધિયોગ અમારી અંદર અમે રાખીશું, એટલું અમે ગુરુ ઋણ રૂપે તમને આજે ગુરુ દક્ષિણા રૂપે અર્પણ કરીએ છીએ. આટલું ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરી અત્યારે આગળ વિરમો છું. એક કડી છેલ્લે ગુરુ દક્ષિણા રૂપે રજૂ કરી અને પછી હું આ કથાને પૂર્ણ કરીશ. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેણા, તોય તે પારકા છે ઘરેણા, મોટા નાયા પેલા ગુણ એ છે, મોટા નાયા પેલા ગુણ એ છે, નથી આપનો શોભે છે, નથી આપનો શોભે છે, માટે અહમ ન ધરવો અંગે, માટે અહમ ન ધરવો અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળો છે રાજે, દીનતામાં દયાળો છે રાજે, દીનતામાં દયાળો છે રાજે, દીનતામાં દયાળો છે રાજે, કરતા રહેવો હમેશ હાજી હાજી, કરતા રહેવો હમેશ હાજી હાજી, કરતા રહેવો હમેશ હાજી હાજી, કરતા રહેવો હમેશ હાજી હાજી. શ્રી ઘનશ્યામ મહારાજની જય.